खेडूत हाल पोतानी जणसीओने लईने चिंतित बन्यो छे। जणसीना पोषणक्षम भाव न खेडूतोने घऊमां नुकसान थई रह्युं छे। पोषणक्षम भाव न मळता नुकसान थवा पाम्युं छे ने मोंઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓના છંટકાવ અને આખા વર્ષની મહેનત ઉપર હાલ પાણી ફરી વળ્યું છે। ખેડૂતો ખર્ચા કરીને તૈયાર થયેલા ઘર માર્કેટિંગ યાર્ડમાં પહોંચે છે, પરંતુ ઘઉંનો પોષણક્ષમ ભાવ ન મળતા રાત્રે રાતા પાણીએ રોવાનો હાલ ખેડૂતોનો વારો આવ્યો છે। તેથી ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે ઘઉંના પાકમાં ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં આવે, નહીં તો ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવશે। મહત્વનું કહી શકાય કે ઘઉંનું જે છે, ઘઉંના પાકને હાલ જે વેચવા જઈ રહેશે જશે ત્યારે તેઓને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખેડૂતો વિનંતી કરી રહ્યા છે। તેઓના પડતર કિંમત પણ ન મળશે નહીં તેવી હાલ તેઓને ભીતિ સેવાઈ રહી છે। તેથી તેઓને પોષણક્ષમ ઘઉંના ભાવ મળી રહે તે માટે વિનંતી કરવામાં આવી રહી છે અને ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું છે, જે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે, હાલ પોતાની જણસીઓને લઈને ચિંતિત બન્યા છે ત્યારે આ જણસીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી અને આ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ઘઉંમાં નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને તેઓને વર્ષ દરમિયાનની મહેનત પર પાણી ફરી જવા પામ્યું હોય ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે અને તેઓને જે પાક છે ઘઉંનો તેઓના પોષણક્ષમ ભાવ મળી રહે તેઓ તે માટે તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે અને મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ અને દવાઓના છંટકાવ તથા આખા વર્ષમાં કરેલી મહેનત પર જાણે પાણી ફર્યું વળ્યું હોય તેઓને પડતર કિંમત પણ મળી ન શકતી હોય, જેથી ખેડૂતો હાલ દુઃખમાં ગરકાવ થયા છે અને તેઓને ભાવ ન મળતા હાલ એ લોકોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે ખર્ચોને પણ ન પહોંચી વળતા તૈયાર થયેલા ઘર માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડે છે, પરંતુ ઘઉંનો પોષણક્ષમ ભાવ ન મળતા રાત્રે રાતા પાણીએ રોવાનો ખેડૂતોનો વારો આવ્યો છે અને ખેડૂતો દ્વારા સરકારને હાલ વિનંતી કરવામાં આવી રહી છે। ખેડૂતો દ્વારા સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેઓને ઘઉંના પોષણક્ષમ ભાવ મળી રહે, ઘઉંના પાકમાં ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં આવે અને નહીં તો તેઓને માથે ઓઢીને રોવાનો વારો આવશે તેવી વેદના વ્યક્ત કરી હતી। અને મોંઘવારીના મારથી પરેશાન છે। આવા સમયની અંદર ખેડૂતોએ જે ઘઉંનું ઉત્પાદન કર્યું છે એ ઘઉંનું ઉત્પાદન કર્યા બાદ માર્કેટમાં લઈ જાય તો તેનો ભાવ તેને મળી રહ્યો નથી। માત્ર 400 થી 450 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે, જે ખેડૂતોને પડતર કરતાં પણ નીચા ભાવ છે। સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ખેડૂતોના ઘઉં છે એ 600 રૂપિયા મળે, સરકારશ્રી ખરીદી કરે અને ખેડૂતોને પ્રોત્સાહન આપે। સરકાર મોટી મોટી વાતો કરી અને જ્યારે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતી હોય, પરંતુ ખરા સમયે જ્યારે જગતના તાતને જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોનો માલ ખરીદ કરવામાં આવતો નથી અને જે માલ ખરીદ કરવામાં આવે છે એ પણ પડતર ભાવ કરતાં નીચા ભાવે ખરીદ કરવામાં આવે છે। જેથી અમારી માગણી છે કે તાત્કાલિક ખેડૂતોના જે ઘઉં છે એ 600 રૂપિયા મણથી ખરીદ કરવામાં આવે, 410-15 થી 25 ના ભાવ પડે, અટાણે 500 નીચે પોવાય એમ નથી। સરકારને 500 આડેગાળે બાંધણું રાખવું જોઈએ, 10,000 વીઘે ખર્ચો, મોંઘવારી ક્યાં, અટાણે ખાતરના ભાવ ક્યાં, મજૂરી ક્યાં, સરકાર પાસે 500 રૂપિયાની અપેક્ષા રાખી, બાંધણું 500 રૂપિયા હોવું જોઈએ ઘઉં અત્યારે કેટલા મળે છે? અટાણા અટાણા યાદમાં અમને 5-10 દિવસ લગાડીને 25 સુધી જડાય, 500 રૂપિયા તો મિનિમમ હોવો જ જોઈએ ઘઉંનો, પણ એનાની નીચે જાયેલા ખેડૂત મરે। મારું નામ હર્ષુખભાઈ ધરમસિંહભાઈ બાલદા, ધોરાજીનો ખાતેદાર છું, હું ઘઉં લઈને આવ્યો છું અહીં ધોરાજી યાર્ડમાં। હવે ઘઉંનો ભાવ 10 રૂપિયાથી લગાડીને 20 થી 22 રૂપિયા સુધીનો ભાવ મળે, આમાં સરકારને સમજવું જોઈએ કે ભાઈ આ સરકાર ઘઉંનું બાંધણું કરી દેવાય, 500 થી ઓછામાં પોહાય નહીં, નથી કપ્પાનો ભાવ, નથી ડુંગળીનો, શેનનોય ભાવ નથી। હવે આમાં અમારે છોકરાઓને ભણાવવા કે અમારે આ બધી હાબુનો ને બાબુનો ને કાઢવું, અમારી વાત ક્યાંય વધે નહીં। પાવર બે મહિના ચૂંટણી હતી ત્યાં 10 કલાકનો દે, તો અટાણે 7 કલાક કરી નાખી એ રાત પારી, હવે અમારે ચોરે એવડા આવતા હોય
ઢોર એવડાવે. હવે આમાં અમારે કામ કરવું કે શું કરવું? પછી સરકારને આપણે છાપે લગાડે કે આ ખેડૂત મરી ગયો, પણ મરે જ નહીં, આમાં કાંઈ વાંહે વધે નહીં તો શું થાય? પછી દવાઈઓ પીવી પડે, સમજી લ્યો. પછી 2 લાખ રૂપિયા દે ને હાલો રેડી, હા, અને આ સરકારે 2-2 હજાર રૂપિયા દઈ દે અને મત ખાઈ ગયા. ઘઉંમાં ઓછામાં ઓછા 500 થી વધારે હોવા જોઈએ, 500 તો મિનિમમ, સમજી લ્યો. સરકારને સમજીને જ બાંધણું કરનાર.